Hello everyone, myself Dr. Nimal Verma, consultant physiotherapist at Mohal Banker Hospital. So, as I have discussed earlier, so the doppler ultrasound machine is a varicose wing machine that is used in the case. And in the cases, I have discussed earlier. So, the doppler ultrasound machine is a varicose wing machine that is used in the case. So, the doppler ultrasound machine is a varicose wing machine that is used તો વેરિકોઝ વેઇન્સ રિપેર કરી હોય તો ભી એ ફરી વખત રિકરન્સ થાય એટલે ચાન્સ રહે છે. સો આજે આપણે ડોક્ટર મોહલ બેંકર સાથે ડિસ્કસ કરીશું એના કેસીસ. તો ડોક્ટર મોહલ બેંકર, તમે મને જણાવશો કેસીસ વિશે? So basically, doppler is very important tool for diagnosis of varicose vein. Then we have to talk about the varicose vein main reason is valve leakage. And we have to check the valve leakage. અને જો એક પણ વાલ છૂટી જાય કે એને જો બરાબર રેગ્યુલેટ ના કરીએ અને ટ્રીટ ના કરીએ તો એને કારણે પેશન્ટ ભવિષ્યમાં રિકરન્સ થવાના ચાન્સીસ છે. જેમ કે આપણે આજ એક કેસની વાત કરીએ તો આ પેશન્ટને જ્યારે બંને બાજુ પ્રોબ્લેમ થયું હતું અને એની અંદર એવું લખ્યું કે લેફ્ટ સાઈડ પર જે વાલ છે એ નોર્મલ છે અને રાઈટ સાઈડ પર વાલ છે એ ઇનકમ્પ્લીટ છે, એટલે લીકેજ વાલ છે. સો હવે આ પેશન્ટ જયારે અમારી પાસે રિપોર્ટ લઈને આવ્યો છે. જો આપણે પેશન્ટને ટ્રીટમેન્ટ આપીએ અને આ વાલનું ટ્રીટમેન્ટ ના આપીએ કે ના કરીએ તો અલ્ટિમેટલી શું થાય કે પેશન્ટને રિકરન્સ થાય, એ ફરીથી ટેમ્પરરી કદાચ થોડી લસો બેસી જાય પણ ફરીથી આવનારા વર્ષમાં એક કે બે વર્ષમાં ફરીથી એ રિકરન્સ થઈ જાય. અને એના માટે થઈ જાય અમે બેંકર ફર્સ્ટ હોસ્પિટલમાં એક આખી પ્રોટોકોલ ડેવલપ કરી છે કે જ્યારે પણ અમારી હોસ્પિટલ પેશન્ટ આવે છે expert team of the doctors being used the rubber by themselves and identify all the leak valve and in a proper active treatment planning to use. એટલે આજે વેરિકોઝ વેઇન નું કરર ડોક્ટર ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ ફોર ડાયગ્નોસિંગ વેરિકોઝ વેઇન અને એનું ક્લિનિકલ કોરિલેશન અને ઇમેજિંગ કોરિલેશન આ બંને આપણે કહીએ તો એનાથી આપણે મેક્સિમમ રિઝલ્ટ મેળવીશું. Thank you so much for listening to this video. Thank you so much. If you have any questions, you will be very happy to answer your questions.